ફાફડા અને ફાફડીને ઘણી બધી વસ્તુ મળે છે, ખાખરા છે, ચકરી છે, છેલ્લા 20 વર્ષથી તો છે અહીંયા, પણ અમે સિની માટે દોડીને આવ્યા છીએ. ચીઝ ફાફડા, ચીઝ ફાફડા, હવે ફાફડાને બી બાકી નથી મૂક્યા લોકો. અને આ મસાલો જે અમે ઘરે જ બનાવે છે, ચીઝ મસાલો છે ને કાકા? મસાલો સાહેબ, ચીઝ મરી બધું મિક્સ. બરાબર. ફાફડા ઉપર ફાફડું, પેલા નોર્મલ ફાફડા કરતા થોડાક વધારે ફ્રાય કરવા પડે, બરાબર ને? હા, ફ્રાય વધારે કરવા પડે, ડબલ ડબલ પડે, ઓના કારણે ડબલ પડના કારણે, અને થોડું ફાફડું જાડું બી લાગે. ઓહો, જબરદસ્ત. રાજેશ એમ શેઠ, ન્યુ ભાવનગરી ગાંઠિયા ને હાઉસ. આજુબાજુ કુલ્ફી હારી મળે છે કાકા ને, પૂછજો તો પેલા ગાંઠિયા ખાય ને પછી કુલ્ફી ખાજો. માવા વાળી કુલ્ફી છે મસ્ત, અંદર આઈ થિંક ખજૂર બી નાખેલા છે. તો આજનો વિડીયો બની રહ્યો છે જબરજસ્ત. આજ સુધી તમે યુટ્યુબની અંદર જોયો નહીં હોય એવો વિડીયો, અમે શૂટ પણ કરી રહ્યા છે ને એવી વસ્તુ પણ આપણે લેવા આવ્યા છીએ. કુલ્ફી વાળા ચીઝ ગાંઠિયા? ના ના નહીં, ગાંઠિયા વાળા ખાલી ચીઝ વાળા. કુલ્ફીમાં ઇન્વેસ્ટર કરશે આઈ થિંક ફ્યુચરમાં, તો આવશું ફરીથી. હોય લોકેશન પહેલાં તમને જણાવી દઈએ, ગાંધીનગર વિસ્તારમાં છીએ, અને તમે ચ રોડ ઉપર આવો સીધા સીધા, ચ બેનું સર્કલ આવે ત્યાંથી લેફ્ટ મારો, અને પહેલાં જે ચારસ આવે ત્યાંથી લેફ્ટ લેશો એટલે પહેલી ચોકડી ઉપર તમને આ લોકેશન મળી જશે. લોકેશનની લિંક ને બધી ડિટેલ્સ નીચે પ્રોવાઈડ કરી આપીશ, ગૂગલ મેપની લિંક સાથે ક્લિક કરો ને ડાયરેક્ટ ત્યાં પહોંચી જાઓ. શું કહેવાય, સેક્ટર સેક્ટર 7માં છે. હવે મેઇન અહીંયાની હાઇલાઇટની વાત કરું તો ફાફડા અને ફાફડીને ઘણી બધી વસ્તુ મળે છે, ખાખરા છે, ચકરી છે, છેલ્લા 20 વર્ષથી તો છે અહીંયા, પણ અમે સિની માટે દોડીને આવ્યા છીએ. ચીઝ ફાફડા, ચીઝ ફાફડા, હવે ફાફડાને બી બાકી નથી મૂક્યા લોકો, એમ કહે છે કે અમદાવાદ કોઈ બી ચીઝમાં ચીઝ નાખી દે છે, પણ ગાંધીનગરવાળા પણ એ જ ના. અને એ પાછું બપોરે કેટલા વાગે, 12 વાગે આવે, આખું ગામ કમાઈ લે પછી ભાઈ કમાવા આવે, ધંધો કરીને બધા આડા પડી ગયા ને ભાઈ, જાગે છે ત્યારે 12 વાગે બપોરે ધૂમમત આવે. બોલો ભાઈ, તો વધારે વાર નહીં કરીએ. અહીંયાની મેઇન વસ્તુ છે ફાફડા ચીઝવાળા, એ ટ્રાય કરવા માટે આવ્યા છીએ અમે, તો વધારે વાર કરીએ ડાયરેક્ટ ભાઈ સાથે વાતચીત કરીએ. અને આઈટમની વેરાયટી તમે અહીંયા જોઈ શકો છો, આટલી બધી વેરાયટી છે, પણ ચીઝ ફાફડા ખાવાના છે આપણે, જામો જામો પડી જાય જામો. અને તમને ખબર છે ગાંધીનગરની અંદર પાપડી તો જોર છે, જોરદાર બનાવ. ચલો આપણે ચીઝ ફાફડાની મેકિંગ જોઈએ, ચાલો આવતો કાકાનો હાકલો થયો છે. હાલો ભાઈ, અને ભાઈ પ્રોપર સુરેન્દ્રનગર ના છે, કે અમે હાઇજીનનું ને બધું જ, મીન્સ કે ક્લીનલીનેસનું બધું જ અમે લોકો ધ્યાન રાખીએ છીએ, એકોર્ડિંગ ટુ હેલ્થ. એટલે આ બધું ઘરે જઈને આમ પ્રિપેરેશન કરીને આવો છો? અમે લોકો જ કરીને આવીએ. બરાબર છે. હા હા, જો તાજો તાજો આઈટમ સંભાળો બનાવવામાં આવે છે, અને હાઇજીન તો તમે જોઈ શકો છો, જોઈ લો ભાઈ, ક્લીનલીનેસ એક નજર મારી શકો છો તમે, કે જોઈ લો ભાઈ, કોઈ જગ્યાએ કોઈ ગંદકી નથી. બાકી ભાવ એવો લેવો પડે કે પનીર 100 ગ્રામ લેવા જાવ 60 રૂપિયા લે, તો પછી એના 80 રૂપિયા લેવા પડે ને, બની જાય બધું, બની જાય, કોઈ શીખીને આવ્યું નહીં. આપણે શું કચુંબર છે પોપૈયાનું, જે અંદર મસાલો નાખી દીધો. બરાબર. હવે આપણે ફાઇનલી તૈયાર કરો, જે અમે આતુરતાથી રાહ જોઈએ છીએ. હા, કરી દઈએ. હવે વિચાર તમને કરી રહ્યો કે ભાઈ ચીઝવાળા ખાવા આપણે ફાફડા ચાલુ કરવા જાય? વિચાર એટલે હવે ઉનાળાની સિઝન છે, વેકેશનનો ટાઈમ છે, ઘરાગી હોય નહીં, વેકેશનમાં છોકરાઓ મામાના ઘેર આવ્યા હોય. અચ્છા, અને કંઈક નવું ખાય તો સારું લાગે. પબ્લિકને પસંદ આવે છે વસ્તુ? પબ્લિકને આવે છે, પબ્લિકને આવે છે, એટલે જ આપણે ચાલુ રાખ્યું છે. એ સિવાયની કઈ કઈ આઈટમ રાખો છો આપણે? ચીઝ પકોડા, ચીઝ ફાફડા, સાદા ફાફડા, પાપડી, વણેલા ગાંઠિયા, દાળવાળા, મેથીના ગોટા, બટાકાવાળા, પતરીના ભજીયા. અરે વાહ, જે માગો એ મળે કહેવાનું. અચ્છા, ભીના ગાંઠિયા, પાપડી, સેવ. પણ આ ભર બપોરે લોકો ફાફડા ખાવાનું પસંદ કરે છે ને? તમે આયા કે સાહેબ, મારા તમે આખો દાડો કેમેરો લઈને ઊભો રહો, તમને એમ લાગે કે ના રાજુભાઈ સાચી વાત છે એમ, કેમેરો લઈને આખો દાડો ઊભો રહે ઉપર 20-25 મિનિટના વિડીયો મજા ના આવો, પણ આપણે 6-7 કલાકનો ઉતારીએ ઘરાકને લાગે તે બરાબર છે, ત્યાં ભાઈ ચાલે છે નહીં ચાલતા એમ કહેવાનું મતલબ.
ગરાક આવે છે મારો 12 વાગ્યાનો ટાઈમ છે એટલે 12 વાગ્યા પછી ગરાક નું વેઇટિંગ જ ચાલુ થઈ જાય. હા સાદા ફાફડા નો શું રેટ રહે છે? 480 રૂપિયા કિલો. અને પેલા ચીઝ વાળા 600. એટલે એની અંદર કઈ તમે મસાલો ઘરે બનાવો છો? ચીઝ નો મસાલો આપો. બરાબર. એટલે બધા એમ સમજે કે ચીઝ નો મસાલો, ચીઝ નાખતા છે ઉપર. ચીઝ નાખો છો કે ચીઝ વાળા અલગ? એ અલગ. ચીઝ મસાલા સેન્ડવિચ ટાઈપ ગણાય છે અને ચીઝ વાળા અલગ કેવાય. તો અમે જોઈશું પછી ખેલાવશે. અત્યારે ઘણી બધી કન્ફ્યુઝન છે કઈ રીતે બનશે આ ચીઝ ફાફડા. પહેલી વાર ટ્રાય કરીએ. બોલવાની અચકાટ થાય છે આપણને. થાય છે ને, થાય થાય. વસ્તુ નવી હોય એટલે ચીઝ સેન્ડવિચ આથી બધું આપણને એમ ગળે ઉતરી જાય વસ્તુ. પણ ચીઝ ફાફડા એટલે કંઈક યુનિક લાગે આપણને. યુનિક લાગે. આ પેલું ખોલો તો, પેલું પાપડી નું ખોલો તો. અહીંથી પાપડી નો પ્રોગ્રામ ભર્યું છે. પાપડી ફ્રેશ ફ્રેશ જોવો ભાઈ. હમણાં ચાકી ને એકદમ લાયલો નેતા પણ ભાઈ. અરે જોરદાર છે યાર. આવો તો ખાલી છે. સાંજે આવો તો ખાલી. સાંજે આવો તો ખાલી. હા. કેટલા વાગે ઉધી છે આપણે? 8 વાગ્યા સુધી. લોકેશન આપણે કેવો તો શું કહેવાય? સેક્ટર 7 મેઇન શોપિંગ સેન્ટર કહેવાનું. અને દબાણના કારણે ફોન કરીને કસ્ટમરને આવવાનું એ તો ખાસ કહેવાનું. કારણ કે અમારે દબાણ ચાલે છે એટલે આજે રવિવાર છુટ્ટી હતી એટલે આપણે ધંધો કરીએ છીએ. પછી સાંજે પાછા આપણે આપણી જગ્યા ઉપર. બરાબર. બાકી ઘરેથી ઘરાકનો પાપડીનો ઓર્ડર આવે એ આપણે પહોંચતો કરીએ છીએ. બરાબર. અને ટાઈમિંગ શું હોય છે આપનો? 12 થી 8. 12 થી 8 વાગ્યા સુધી હોય છે. લોકો ફાફડા તો ખાવા માટે આવે છે પણ હવે આજની યુવા પેઢીને ચીઝ બધી વસ્તુમાં પસંદ હોય છે એટલા માટે અમે ભાઈએ ચીઝ ફાફડા ચાલુ કર્યા. વેરાયટી લોન્ચ કરી છે ફાફડામાં ચીઝ. તો હવે આટોતા પૂરો પૂરા જો કે કઈ બનાવે છે ભાઈ? રાજ હોય છે. પપ્પી લેરી બી, પપ્પી લેરી બી મંગાયેલા છે. પપ્પી લેરી ખાધેલા છે? હા. સીડભાઈ કોન્ટેન્ટ બર્થડે જ હતો ને ત્યારે આ બે ભાઈઓ બનાવવા ગયા હતા એમને બર્થડે ઉપર. પપ્પી લેરી ના? પપ્પી લેરી મંગાયેલા મોદી સાહેબ. ક્યાર ની વાત છે? હા તો બહુ ટાઈમ, ઘણો ટાઈમ ઘણો ટાઈમ છે. મસાલા ડબ્બી લાવજો જયેશભાઈ. મસાલા ડબ્બી ચીઝ મસાલા જો ભાઈ. અને આ મસાલો જે અમે ઘરે જ બનાવે છે ચીઝ મસાલો છે ને કાકા? મસાલો સાહેબ, ચીઝ મરી બધું મિક્સ. બરાબર. હા ફાફડા ઉપર ફાફડું. ઓહો. વાડકા ઉપર વાડકા. પપુજી અમારા લાડકા એના જેવું કોણ. અરે વાહ. સિંગલ નાયલોન ફાફડા ઉપર આ મસાલો છાટીએ ને તો ચાલે. પણ આ તો આપડે ચીઝ ફાફડા કહેવાય. અને કેવા મતલબ ચીઝ સેન્ડવિચ એટલે પછી જે આ બની જાય પછી જે તમે સર્વ કરો તો આ જ મસાલો ઉપર છાટી નાખો કે પેલો હિંગ વાળો? હિંગ વાળો અને મરી વાળો ત્રણે મસાલા ત્રણે મિક્સ કરીને છાટીએ. મસાલા અલગ અલગ ઉપર છાંટવામાં આવશે. ફાફડામાં પણ આ વસ્તુ આવી છે. પેલા નોર્મલ ફાફડા કરતા થોડાક વધારે ફ્રાય કરવા પડે. બરાબર ને? ફ્રાય વધારે કરવા પડે ડબલ પડે ઓના કારણે. ડબલ પણ ના કારણે અને થોડુંક ફાફડું જાડું બી લાગે. ઓહો જબરદસ્ત. તો જોવો ફ્રેશ એમની થિકનેસ જોઈ શકો. જોઈ લો. હા છે ને. તો પ્રતિકભાઈ દેશી તો વિદેશી હવે કોમ્બિનેશન એવું જોર બનાવેલું છે ને કે બહુ રાહ જોઈ આ આઈટમ બનવા માટે. લોકોની પડાપડી થતી હતી પહેલે હતા જ ને તમે આવતા ખાલી કોણ કરાવો છો? બીજું માઈક કેમ ગયું? આ તમારા જોડે છે એક માજો એ તો આવી જશે. અને બહુ આતુરતાથી આપણે રાહ જોઈ કે શું છે આ વસ્તુ ફાફડા. પણ ચીઝ ફાફડા એમ, ચીઝ ના મસાલા વાળા ફાફડા. દેશી તો વિદેશી. એટલે હિંગ મરી એ તો દેશી. ચીઝ મસાલો વિદેશી. કોકને એવું થશે કે આપણે આવીને ચીઝ ન ખવડાવીએ? ના 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 ના. હા એ લોકો આવી રીતે રેગ્યુલરલી વેચે છે અને પબ્લિકની પડાપડી થાય છે. અત્યારે 1.5 વાગવા આવ્યા છે પણ તો બી માંડ માંડ વારા હોય છે. 1.5 કલાક એમ થોડાક લાલાશ થઈ ગયા છે જેમ કે વધારે એને ફ્રાય કરવામાં આવે છે અને થિકનેસ વધારે છે. આમ છે નાયલોન. યસ. પણ નાયલોન ઉપર નાયલોન એટલે ભેગા કરી વચ્ચે ચીઝનો મસાલો નાખ્યો અને ઉપર પણ નાખ્યો. હા. અને એ લોકો ચીઝ સ્પ્રેડ બી યુઝ કરે છે ને બીજા પેલા ચીઝ ફાફડામાં બી. આ ચીઝ મસાલા કહેવાય છે આને. વાહ કેવો લાગે છે ટેસ્ટ ટ્રાય કરીએ. સીડભાઈ એક બાઈટ લો તમે. યસ.
સાથે કઢી સાથે સર્વ કરે છે અને પ્રાઇસ આની 50 ના 600 રૂપિયા કીધા તમે કેટલા છે કાકા ચીઝ ના 700 આ ચીઝ ના મસાલા ચીઝ ના કેટલા છે ભાવ હા ચલો આની પ્રાઇસ સાથે ગરમા ગરમ કઢી સર્વ કરે છે તો આ પ્લેસ આ લોકેશન અમે ગોતતા ગોતતા આવ્યા છે જસ્ટ બિકોઝ ઓફ ધીસ કંઈક નવું છે કંઈક નવું અમે તમારે કોઈક નવું ટ્રાય કરવું હોય તો તો આવી જજો કેમ કે ફાફડા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય સવારે સારા ફાફડા ખાવાના બપોરે ચીઝ વાળા આપી શકાય નામ આપી શકાય સેન્ડવિચ ફાફડા ટેસ્ટ કેમ ભીની પડ વાળા પ્રતિક ટેસ્ટ આને આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકે અહીં આવું પડે તમારે ટેસ્ટ કરવો હોય ના એમ ને આપણે કહીએ ને કે ફાફડાનો ટેસ્ટ તો આવે જ છે પણ જે આજે ચીઝ પોપ બાઈટમાં જે મસાલો તમારા મોઢામાં વધારાનો આવી જશે એનો ટેસ્ટ આવશે જેવી રીતે ફ્રેન્ચ ફ્રાઈઝમાં તમે પેરી પેરી મસાલો નાખીને ખાઓ ચીઝ મસાલો નાખીને ખાઓ ચાટ મસાલો નાખીને ખાઓ એમ આમાં ઉપર ચીઝ મસાલો નાખેલો છે તો એને કારણે થોડીક સોલ્ટીનેસ આવશે અલગથી એક્સ્ટ્રા અને એની સાથે ચા પીવાની ઓર મજા આવશે યસ ડેફિનેટલી વાહ સીડભાઈ ઓસમ ઓસમ આવું કઈ કહી શકાય તો બસ એ જ તમારા સુધી સારું પ્લેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો લાઈક કરજો વિડીયો તમને ગમ્યો હોય તો અને શેર કરજો મિત્રો સાથે અમે તો મિત્રો સાથે આવીએ છીએ બૂમા બૂમ કરવા અહીંયા અડધી બપોરે ખરી બપોરે નવી વેરાયટી લઈને આવ્યા છીએ અહીંયા આ કઈ છે કાકા ચીઝ અને ચીઝ મસાલા બંને અરે ચીઝ કયો છે આમાંથી આ ડબલ શોટ આયા ભાઈ એમના માટે મંગાયા છે તપનભાઈ ચીઝ સ્પ્રેડ નાખેલું છે ગરમા ગરમ છે ભાઈ હાથ બળે જો જો ભાઈ આ પહેલી વાર આપણે ટ્રાય કરી રહ્યા છે આ વસ્તુનો યુનિક વસ્તુનો ડરે લાગે ચીઝ કરો ચીઝ કઢી જોડે કઢી જોડે ચીઝ અને કઢી કોઈક દિવસ ખાધું હોય ને તો કમેન્ટમાં પેલા કહી દેજો અમને સવાર મોડીને એમ વિચાર આવે કે આપણે કઈક નવું ખાવું છે તો સવારે નીકળવાનું બપોરે હા બપોરે અહીંયા આવજો બપોરે 12 વાગ્યાનો ટાઈમ હોય છે 12 વાગે ચાલુ થાય છે ત્યાં સુધી બીજા બધા કમાય છે સાદા ફાફડા વેચીને 12 વાગે ચીઝ વાળા ફાફડા ચાલુ થાય છે મસાલા ચીઝ ને ચીઝ હા ચીઝ મસાલા ચીઝ સ્લાઈસ વાળા અને ચીઝ સ્પ્રેડ વાળા તમને જે પસંદ આવે આપણે શું ભાવ છે કાકા ભાવ બોલી દો ને એકવાર સાદા ખાવા તો પણ છે યસ 60 રૂપિયાના 100 ગ્રામ હા બરાબર અને મસાલાના 60 છે 100 ગ્રામ ના અને ચીઝ ના 70 અને નોર્મલ લેવા તો 450 ફાફડા આપણે બહુ ખાધા ખાઈને આવ્યા થાળ રસ નું ખાઈને આવ્યા પણ આવા ફાફડા ખરેખર મજા આવી ગયો પણ કઈક અલગ કઈક યુનિક વસ્તુ ટ્રાય કરવા મળી આપણને એટલા માટે ખતરનાક બસ હવે વિડીયોને વિરામ આપી દઈએ તપનભાઈ મારું તો ચાલુ છે હવે તપનભાઈ તો રૂકતા જ નથી વિડીયોને વિરામ આપો પણ તપનભાઈનો વિરામ આપવો અઘરો છે આજે તપનભાઈ લ્યો લગભગ મેં બતાવ્યા છે ચીજવાળા આપણા સોડા ભાઈ છે તો ચલો આ સાથેની વિડીયોને એન્ડ કરીએ મળીએ કંઈક નવા વિડીયો સાથે નવી મોજ થશે ત્યાં સુધી આપો અમને રજા ત્યાં સુધી મળીએ અને નવા વિડીયો સાથે નવા પ્લેસ ઉપર નવી જગ્યા આવા નવા લુક ફ્યુઝનના લોકેશન ઉપર ત્યાં સુધી મનરજા પર થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અને બધા વિડીયોમાં આપણે શું કહીએ છીએ તપનભાઈ ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા આવી જજો આ પ્લેસ ઉપર ગાંધીનગરમાં કંઈક અલગ વસ્તુ યુનિક વેરાયટી ટ્રાય કરી હોય તો થેન્ક્સ ફોર વોચિંગ